ભરૂચ જિલ્લામાં નવી સત્તર પ્રાથમિક શાળાઓની મંજૂરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા રદ કરી દેવામાં આવી છે ત્યારે આવી શાળામાં બાળકનું જો એડમિશન લીધું હોય તો અન્ય શાળામાં પણ સૂચન કરવામાં આવ્યું છે નવા શૈક્ષણિક વર્ષ બે હજાર ઓગણીસ વીસમાં ભરૂચ જિલ્લામાં નવી પ્રાથમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ કરવા જિલ્લા પ્રાથમિક અધિકારીની કચેરી ખાતે અરજી કરવામાં આવી હતી ભરૂચ અંકલેશ્વર ઝઘડિયા નેત્રંગ અને જંબુસર તાલુકામાં નવી સત્તર શાળા શરૂ કરવા મંજૂરી માંગવામાં આવી હતી જેમાં વિવિધ સરકારી નિયમોનું પાલન ન થતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે પી પટેલે આ સત્તર શાળાઓની અરજી નામંજૂર કરી છે આ સત્તર શાળા પૈકી કેટલીક શાળાઓએ શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા લા આંક કરવામાં આવી હતી અને તમામ શાળાના નામ જાહેર કરી આવી શાળામાં જો બાળકનું એડમિશન લીધું હોય તો ત્યાંથી ઉઠાવી અન્ય શાળામાં મૂકવા અપીલ કરવામાં આવી છે નામંજૂર કરાયેલ સત્તર શાળાઓની નામાવાલી પર એક નજર કરીએ તો ડિવાઇન પબ્લિક સ્કૂલ અંદાળા અંકલેશ્વર શ્રદ્ધા નિકેતન ઇંગ્લિશ મીડિયમ કોન્વેન્ટ સ્કૂલ અંકલેશ્વર ધ્વનિબધિર વિદ્યાલય ભરૂચ ધોરણ એકથી પાંચ ધ્વનિ બધીર વિદ્યાલય ભરૂચ ધોરણ થી આઠ સુરજબા પ્રાથમિક શાળા ગજેરા જંબુસર નવયુગ વિદ્યાલય જંબુસર જૈન સ્કૂલ અણખી જંબુસર ધોરણ થી આઠ ગુજરાતી માધ્યમ જૈન સ્કૂલ અણખી જંબુસર અંગ્રેજી માધ્યમ તક્ષશિલા વિદ્યાલય અંકલેશ્વર અવર ફ્યુચર સ્કૂલ થવા નેત્રંગ લેફ્ટન ચિલ્ડ્રન સ્કૂલ અંકલેશ્વર સમય ગ્લોબલ એકેડમી અંકલેશ્વર ઓલિવ નેશનલ સ્કૂલ કોસમડી અંકલેશ્વર મરકસ પબ્લિક સ્કૂલ જંબુસર મર્કસ પબ્લિક સ્કૂલ જંબુસર ધોરણ છ થી આઠ સંસ્કારદીપ પ્રાઇમરી સ્કૂલ રાજપાડી ઝઘડિયા અને આર એમ પટેલ વિદ્યા સંકુલ અંકલેશ્વરનો સમાવેશ થાય છે જે મુદ્દાઓથી નામંજૂર કરે છે એ મુદ્દાની સામે તમારા કયા પુરાવા છે એ લઈને સરકારમાં ત્રીસ દિવસની અંદર એને અપીલ કરવાની હોય છે શાળા અપીલમાં જાય તો પણ કોઈ વાલીઓને એવું કહેવાનું નથી કે અપીલમાં ગયા છીએ એટલે અમને મંજૂરી મળી જશે અપીલની શરતે જ્યાં સુધી અપીલમાં પણ કોઈ નિર્ણય ના આવે ત્યાં સુધી કોઈ પણ શાળા કોઈ પણ બાળકને પ્રવેશ આપી ના શકે મારા વાલીઓને પણ આજના તબક્કે નમ્ર વિનંતી છે તમારા બાળકોને જ્યાં પણ એડમિશન આપો ત્યાં પહેલાં ખાતરી કરી લો કે શાળાને મંજૂરી મળેલી છે કે કેમ ઘણી શાળાઓમાં એવું છે કે એક એક વર્ગની મંજૂરી મળી હોય અને બબે વર્ગના બાળકોને પણ બેસાડવામાં આવે છે સંખ્યામાં પણ ક્યાં પણ એક આપણા બાળકની સલામતી પણ આપણે જોઈ જોઈએ કે બાળકોમાં સંખ્યા કેટલી છે એ ભાઈ શાળામાં પૂછવું જોઈએ એ વાલીએ વધુમાં કે જે વાલીઓએ આવી શાળાએ અગાઉ પ્રવેશ લઈ લીધો હોય અને પૈસા ભરી દીધા હોય તો એ વાલીઓએ જઈને તાત્કાલિક પોતાના બાળકના અને પૈસા એ સંસ્થા પાસેથી લઈ લેવાના રહેશે જો એમાં કોઈ આનાકાની કરે તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અથવા તાલુકા ઉપર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો સંપર્ક કરવાનો રહેશે